અમરેલી જિલ્લાનું લાઠી ગામમાં કેરિયા રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરનો ચોથો પાઠોત્સવ હરિભક્તોના દ્વારા સરકારશ્રીના આદેશ મુજબ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી ધામધૂમપૂર્વક પાઠોત્સવની ઉજવણી કરવામાં આવી. તેમાં હાજર રહેલા બીએપીએસ મંદિરના સંતો મહંતોએ હાજરી આપી, જેમાં ઉપસ્થિત રહેલા નીલકંઠ સ્વામી, ભગવત કીર્તન સ્વામી, ગઢડા બીએપીએસ મંદિર તેમજ લાઠી બીએપીએસ મંદિરના પૂજારી રાજુભાઈ પરમાર તેમજ ચોથા પાઠોત્સવના મુખ્ય યજમાન કીર્તિભાઈ પટેલ, કિશોરભાઈ રાણવા, દિલીપભાઈ પરમાર તેમજ અન્ય અતિથિ હાજર રહ્યા હતા. તેમજ બીએપીએસ લાઠી મંદિરના હરિભક્તો જેમાં ઉપસ્થિત રહેલા ગૌતમભાઈ પરમાર, રૂપેશભાઈ પરમાર, આરડી પરમાર, બાલાભાઈ મકવાણા, શશિકાંતભાઈ સરખેલિયા, અશ્વિનભાઈ ચુડાસમા, રમેશભાઈ ડેર, હિરેન પઢિયાર, યોગીભાઈ પઢિયાર તેમજ નારસિંહભાઈ તેમજ લાઠી ગામના તમામ હરિભક્તો હાજર રહી ચોથા પાઠોત્સવની ધામધૂમની ઉજવણી કરવામાં આવી. રિપોર્ટર પ્રવીણભાઈ બાવળિયા. લાઠી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજારી રાજેન્દ્રભાઈ પરમાર, જે ભગવાનને આપણે મંદિરની શું જરૂરિયાત છે એ સમાજમાં આપણે જોઈએ છીએ કે મંદિર થકી, સંસ્થા થકી જે કાંઈ સામાજિક જે કાંઈ ઉત્થાનના કાર્યો થાય છે, વ્યસન મુક્તિના કાર્યો થાય છે અને ભગવાનમાં શ્રદ્ધા કેમ રહે, ભગવાનના નિત નવા શણગાર અને આ જે બધી વિગતો છે એના અભિપ્રાય માટે લોકોને ખાસ કરી અને આજે અમારે લાઠી ગામના શહેરના નયન રમ્ય મંદિરનો ચોથો પાઠોત્સવ આજરોજ નીલકંઠ સ્વામી તથા ભગવદ્ કીર્તન સ્વામીની સાનિધ્યમાં ઉજવવામાં આવ્યો. કોરોનાને કારણે અમારે આ એક વર્ષથી પાઠોત્સવ પાછો ઠેલાતો હતો, પરંતુ આજે શુભ દિવસ આવી જતાં આ પાઠોત્સવનું આજે ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને આપણે અન્નપૂર્ણા દર્શન કર્યા, મહિલાઓના ખૂબ જ ઉત્સાહથી મહિલા મંડળ, કિશોરી મંડળે ખૂબ જ તે સરસ નયન રમ્ય અને બધી વાનગીઓ બનાવી અને સુશોભિત ગોઠવી અને ભગવાનને પોતાનું ભાવ ભક્તિભાવપૂર્વક અર્ધ્ય અર્પણ કર્યું છે. અને ખાસ કરીને રાઠી મંદિરને મધ્યમાં આ મંદિરની અનેક એવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે, તેને લઈને લોકોને ખૂબ જ ઉત્સાહ અને સત્સંગમાં મહિમા રહે છે. રવિસભા, સત્સંગ સભા, રવિસભા, મહિલા સભા અને બાલ બાલિકા સભા આ બધી ખૂબ જ તે આસાનીથી ચાલે છે. અને અમારે આ મંદિરના જે કાંઈ ગામની અંદર હમણાં ત્યાં આપણે જે રામ મંદિરનું નિર્માણનું અભિયાન છે એમાં જે સેવાનિધિ છે એની અંદર તે જે અમારા યુવકો છે, અમારા હરિભક્તો છે એ એમાં સ્વયંસેવક તરીકે જાય છે અને ખાસ કરીને એનું પણ ખૂબ જ સમર્થન કરે છે. એટલે આજનો પાઠોત્સવ ખૂબ જ રંગેચંગે અને ભવ્યતાથી ઉજવાઈ ગયો છે.